હવે ગુજરાતની સરકારી એસટી બસો ગંધાતી નહીં રહે રેલવે સિસ્ટમની જેમ સાફ સફાઈ અને ડસ્ટબિનની સુવિધાઓ હશે તેવું એમ ગાંધીએ જણાવ્યું ગાંધીનગરમાં રાજ્ય સરકાર દ્વારા મુસાફરોને સુવિધાઓ આપવા માટે એસટી વિભાગ છેલ્લા કેટલાય મહિનાઓથી હરકતમાં આવ્યું છે ત્યારે વિભાગને હવે રાજ્યની સરકારી બસોમાં ગંદકી હોવાનું સામે આવ્યું છે ત્યારે બે ડિસેમ્બરના રોજ રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર બસ સ્ટેશનથી કક્ષાના વાહન વ્યવહાર પ્રધાન હર્ષ સંઘવી બસ અને બસ સ્ટેશનમાં બંનેમાં સ્વચ્છતા બાબતનું અભિયાન શરૂ કરશે જ્યારે હવે ગુજરાતની એસ ટી ટીમ બસો ભૂતકાળમાં જે રીતે ગંધાતી ફરતી હતી તેવી ભવિષ્યમાં નહીં ફરે ત્યારે યાત્રા સ્વચ્છ યાત્રાના સૂત્ર સાથે અભિયાનની શરૂઆત થઈ છે ત્યારે ગુજરાત રાજ્ય એસટી વિભાગના નિયામક એમ એ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે ગુજરાતના એસ બસ સ્ટેન્ડ અને એસટી બસોમાં સ્વચ્છતાનું પ્રારંભ બે ડિસેમ્બરના રોજ રાજ્ય વાહન વ્યવહાર પ્રદાન હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવશે મહત્વની વાત કરવામાં આવે તો ગુજરાતની એસ ની છબી સુધારવા માટે તેમજ મુસાફર જનતા પણ આ કેમ્પેનનો ભાગ બને તે માટે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે સાથે જ એસટી બસમાં સ્વચ્છતા બાબતે હવે મુસાફરો સીધા નિગમમાં ફરિયાદ કરી શકે તે માટે ક્યુઆર કોડ થતી પેસેન્જર ફીડબેક સિસ્ટમથી પણ લોન્ચ કરવામાં આવશે જ્યારે ડિસેમ્બરના ચાર અઠવાડિયા માટેનો મહત્વના કાર્યક્રમની જાહેરાત પણ કરવામાં આવી છે જેમાં પ્રથમ અઠવાડિયામાં નિગમની તમામ બસ અને બસ સ્ટેશનની સ્વચ્છતાની કામગીરી બીજા અઠવાડિયામાં સ્વચ્છતા દોડ અને ત્રીજા અઠવાડિયામાં બસ સ્ટેન્ડની અંદર વૃક્ષારોપણ અને બસ તથા બસ સ્ટેન્ડ પ્લાસ્ટિક મુક્ત બને તે માટેનું અભિયાન અને ચોથા અઠવાડિયામાં સ્વચ્છતાની પણ કામગીરીનું ઇન્સ્પેક્શન પણ કરવામાં આવશે કેટલીક બસોમાં આવી ખામીઓ સામે આવી છે ત્યારે એસટી વિભાગના નિયામક ગાંધીએ વાહનોની કામગીરી અને બસોની ખામી બાબતે પણ નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં કુલ પાંચસો એકતાલીસ કેટલાક વાહનોને ડેન્ટલની જરૂરિયાત છે જે સાઠ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે જ્યારે પાંચસો સોળ વાહનોમાં કલરકારની જરૂરિયાત છે તે આગામી સો દિવસમાં અને ચારસો બ્યાસી વાહનોમાં સીટની રિપેરિંગની જરૂરિયાત છે તેવા વાહનો આગામી પંદર દિવસમાં પૂર્ણ કરવામાં આવશે

માર્ચ ચોવીસ ભારત સરકાર દ્વારા છે પંદર વર્ષની ઉંમર એ પંદર વર્ષની ઉંમર હું ધ્યાન નથી લેતો નિગમ દ્વારા જે નક્કી કરેલું છે આઠ લાખ કિલોમીટર એટલે અમારી ઓન એન એવરેજ બસની ઉંમર છે સાત થી સાડા સાત વર્ષની જ હોય છે પંદર વર્ષની નથી હોતી એટલે કે એવી આઠ લાખ કિલોમીટર 31 ની એકત્રીસ માર્ચ ચોવીસો પંચાવન બસ થશે જેમાંથી સાતસો ત્રણ વાહનો તેની અંદર તેને સરવાળો કરતા ટોટલ ચોવીસો ને ઓવરેજ વાહનો થશે જેમાંથી બે હજાર સત્યોતેર વાહનો રિપ્લેસ થશે નવા ખરીદીને અને સાતસો ત્રીસ વાહનો આગામી છ મહિનાની અંદર ઇન હાઉસ બોડી બિલ્ડિંગ થશે માહે ડિસેમ્બર પૂરો થાય એ પહેલા અમે ત્રણસો નવા વાહનો ફ્રીટમાં રાજ્ય સરકારના તમામ વિભાગો માટે કોન્ટ્રાક્ટરેજ હેઠળ જો કોઈ પણ સરકારી કાર્યક્રમમાં બસ આપવામાં આવેલી હોય તો એના બાવીસ જાન્યુઆરી બે હજાર બાવીસના ના સત્તર જાન્યુઆરી બે હજાર બાવીસના ના જે દરો નક્કી થયેલા છે અને ત્યારબાદ

બે મિનિટ પહેલાં જે રીતે ઉલ્લેખ કર્યો કે દરેકે દરેક જગ્યાએ નિગમ દ્વારા સફાઈ કામગીરી કરવા માટે માણસો મૂકવામાં આવશે હું માત્ર આપશ્રીના મીડિયાના માધ્યમથી મુસાફરોને અપીલ કરું છું કે તેઓ એમને સહકાર આપે કારણ કે પરિસ્થિતિ થાય છે કે એક ડેપોમાંથી બીજા ડેપોની અંદર બસ જતી હોય તો કોઈક મુસાફર છે નીચે ઉતરતા હશે કોઈક મુસાફર ચડતા હશે પરંતુ કોઈને પાણી પેશાબ માટે નથી જવું અને મારો માણસ ત્યાં બસ બે ઉપર સફાઈ કરવા આવે તો એમ કહે કે બેન જરા પગ ઉપાડો હું સાફ કરી લઉં તો એ બહુ વ્યાજબી ડિમાન્ડ છે તો મુસાફરો એમાં સહકાર આપે કારણ કે એ મુસાફરોને એમાં મુસાફરી કરવાની છે અને બધા જને આપણે તાલીમ એ જ રીતે આપીશું સફાઈ કામદારોને કે પણ મુસાફરો સાથે વિવેક વર્તન કરે હું એમ તો નહીં શકું કે બધા મુસાફરો ખાલી કરી દે અમારે બસ વાળવી છે એ શક્ય નહીં બને વંદે ભારત ટ્રેનની અંદર પણ એ જ રીતે થાય છે આપણે ફ્લાઇટની અંદર જાય તો ઘણી વખત મુસાફરો બેઠા હોય છે ને તોય પણ સફાઈ થતી જ હોય છે અને એ દિશાની અંદર આપણે આ કામગીરી કરી રહ્યા છીએ આપની વાત સાથે હું સંપૂર્ણ સમજ છું કે કેટલાક પ્રશ્નો છે પરંતુ હવે અમે શુભારંભ કરી રહ્યા છીએ તો આઈ હોપ કે આપ અમને મોટિવેટ કરશો પ્રોત્સાહિત કરશો